ખાનપાના વિપક્ષે રજૂ કરેલા સુધારા બજેટને લઈને મોટો વિવાદ ઉભો થયો. વિપક્ષી નેતા દિનેશ શર્માએ સુધારા બજેટમાં રિવરફ્રન્ટની બંને બાજુ પર આવતા તમામ ધાર્મિક સ્થળોનો વિકાસ કરવાની વાત કરતા વિવાદ થયો. ફક્ત હિન્દુ ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ કરાતા પૂર્વ વિપક્ષી નેતાએ તેનો વિરોધ કર્યો. તો આવો જોઈએ શું છે વિવાદનું મૂળ. ભાજપ શાસિત અમદાવાદ મનપાનું વર્ષ 2018-19 6,990 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વિપક્ષ કોંગ્રેસે રૂપિયા 151 કરોડના સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું. પરંતુ કોંગ્રેસના સુધારા બજેટ બાદ વિવાદ ત્યારે સર્જાયો જ્યારે કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વનો માર્ગ પકડ્યો. વિપક્ષ કોંગ્રેસે સુધારા બજેટમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ બંને કિનારા પર આવેલા તમામ ધાર્મિક સ્થળનો વિકાસ કરવા માટે રૂપિયા 20 કરોડની ફાળવણીની વાત કરી, પરંતુ આ ધાર્મિક સ્થાનોમાં માત્ર હિન્દુ સ્થળોનો ઉલ્લેખ હોવાથી વિવાદ સર્જાયો. આજે અમે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ધાર્મિક જે સ્થળો આવેલા છે, કેમ કે હવે સાબરમતી રિવરફ્રન્ટનો જે વિકાસ થયું છે તેના કારણે સમગ્ર દેશ અને દુનિયામાંથી અહીંયા લોકો આવવાના છે, અમારી સાંસ્કૃતિક લોકો બહાર લઈ જાય તેના માટે જે પણ ધાર્મિક સ્થળો આવે છે તેના વિકાસની અમે વાત કરી છે. વિપક્ષી નેતા દિનેશ શર્માએ કરેલી આ જાહેરાતમાં માત્ર હિન્દુ મંદિરોનો જ ઉલ્લેખ હોવાથી વિવાદ છંછેડાયો છે અને કોંગ્રેસની આ જાહેરાત સામે કોંગ્રેસના નેતા અને પૂર્વ વિપક્ષી નેતા બદ્રુદ્દીન શેખે જ વાંધો ઉઠાવ્યો છે અને દિનેશ શર્માની જાહેરાતનો વિરોધ કરીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને આ મામલે પત્ર લખી રજૂઆત કરી છે. જો કે વિવાદ વકરતા વિપક્ષી નેતા દિનેશ શર્માએ સ્વીકાર્યું કે આ જાહેરાતમાં તમામ ધાર્મિક સ્થળોનો સમાવેશ કરાયો છે, પરંતુ અન્ય ધર્મના સ્થળોનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હતો. રિવરફ્રન્ટ ખાતે આવતા તમામ ધાર્મિક સ્થળોનો વિકાસ કરવાની અમે વાત કરી છે. કદાચ ભૂલ કદાચ રહી ગયો છે, ના કદાચ એ કવરનું લખવાનું ભૂલી ગયા છે, એવું હશે. તમામ ઐતિહાસિક ઇમારતોનો વિકાસ થવો જોઈએ, ધાર્મિક સ્થળોનો વિકાસ થવો જોઈએ. આ વાતથી લોકોમાં એક દુઃખની લાગણી ફેલી કે કોંગ્રેસ પક્ષ સુધારા મૂકે એમાં ફક્ત મંદિરો જ કેમ. એટલે આ બાબતે મેં એક પત્ર પણ લખ્યો છે, પ્રદેશ પ્રમુખને પણ આ પત્ર લખવાનો છું કે ભાઈ આમાં જે કંઈ ધર્મના આવતા હોય, મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ એ તમામના ડેવલપમેન્ટ માટે લખવો જોઈએ, ફક્ત હિન્દુ ધર્મ લખવામાં આવ્યું છે એટલે ઘણા લોકોની લાગણી પણ દુભાઈ છે. રિવરફ્રન્ટના બંને કિનારા પર અનેક ધાર્મિક સ્થળો આવેલા છે, ત્યારે અમદાવાદ મનપાના વિપક્ષે સુધારા બજેટમાં ધાર્મિક સ્થળોના વિકાસની વાત કરતા વિવાદ શરૂ થઈ ગયો છે. પ્રેસ નોટમાં માત્ર હિન્દુ સ્થળોનો જ ઉલ્લેખ હોવાથી કોંગ્રેસમાં આંતરિક વિવાદ શરૂ થયો છે. અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.